પીપી સવાણી ગ્રુપ આયોજિત આજનો આ મંગલમય પ્રસંગ એટલે દીકરી દિલનો દીવો. આજના અશુભ અવસરના આજના પ્રસંગના પ્રણેતા એવા વૃંદાવનથી પધારેલવાના જે છે, જે હાલ રસ્તામાં છે, તેવા પરમ પૂજ્ય શ્રી સાધ્વી ઋતંભરાજી દીપ પ્રજ્વલન કરતા વીર જવાનોના કે જેણે ઉરીમાં જે હુમલો થયો હતો અને એમાં પોતાના જીવનું બલિદાન આપ્યું આપણે આ દેશને કાજે, તે તમામ 20 જવાનોના ધર્મપત્નીશ્રીઓ, 4 જવાનોના જેના લગ્ન પણ નહોતા થયા, હજી લગ્ન બાકી હતા તેવા જવાનોના માતૃશ્રીઓ, તેમના તમામ પરિવારજનો જે આજે આ મંગલમય પ્રસંગની દીપ પ્રાગટ્ય કરીને આ પ્રસંગને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. સમારોહના મહેમાન એવા શ્રી વલ્લભભાઈ લાખાણી, કિરણ એક્સપોર્ટ, લાલજીભાઈ પટેલ, ધર્માનંદન એક્સપોર્ટ ઉગામેડી, એનજી પટેલ જે અમદાવાદથી આવે છે, કિશોર કાકા માલદાર કાર્પ ઇમ્પેક્સ, મોહનભાઈ ધામેલિયા જે બેલ્જિયમથી આવ્યા છે, નરેશભાઈ ખોડલધામ અચાનક બહારગામ જવાનું હોવાથી આવી શકવાના નથી, તે તમામ કલમના કસબીઓ જયભાઈ વસાવડા, ડૉક્ટર જીતેન્દ્ર અઢિયા, ગયા વર્ષે પણ ડૉક્ટર જીતેન્દ્ર અઢિયા સાહેબને આવવાનું બહુ મન હતું પણ દુબઈના પ્રવાસના હિસાબે નહોતા આવી શક્યા, ત્યારે ગયા વર્ષે આપણને ભાવનાબેનનો લાભ મળ્યો હતો. આ વખતે ડૉક્ટર જીતેન્દ્ર સાહેબ અઢિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. પ્રેરણામૂર્તિની બુક ગયા વર્ષે આપણે વિમોચન કર્યું હતું, આ વર્ષે પણ આપણે એક વિમોચન કરશું પ્રેરણામૂર્તિ હિન્દી ભાગની, જેમણે જીતેન્દ્રભાઈ અઢિયા લખ્યું છે એવા જીતેન્દ્રભાઈ. કાજલ ઓઝા વૈદ, રાધા મહેતા ભાષા વાઘાણી, શૈલેષભાઈ સકપરિયા, સંજયભાઈ રાવળ જે આપણને ખૂબ જ મોટા શ્રોતાઓ, ખૂબ જ મોટા વક્તાઓ છે, તે આપણને બબ્બે શબ્દો જ્યારે આપણે એમના સાંભળવાના છે તેમનું સ્વાગત કરું છું. તે ઉપરાંત ભાવનગરથી પધારેલા અમારા એમપી એવા શ્રી ભારતીબેન શિયાળ અને તમામ રાજસ્વી મહાનુભાવો, તમામ સનદી અધિકારીશ્રીઓ, સ્ટેજ ઉપરના તમામ મહેમાનશ્રીઓ, ઈશ્વરભાઈ સવાણી કે જે સવાણી પરિવાર, આખું જે ત્રણેત્રણ રસોડાની જેમણે જવાબદારી લીધી છે એવા અમારું સવાણી પરિવાર, કેપ્ટન નૈયુબભાઈ સૈયદ, અત્યારે આપણે હેલિકોપ્ટરથી જે પુષ્પો વર્ષા કરતા હતા તેમના ચેરમેન એવા કેપ્ટન નૈયુભાઈ સૈયદ, કિયન એરવેઝ જેમણે આપણને સાગવાડી આપી હતી એક પણ રૂપિયાના મૂલ્ય વગર, તેવા વિરેન્દ્રભાઈ લખાણી અને જીગરભાઈ દેસાઈ જેમણે આપણને મહેંદી રસમ માટે ફાર્મ આપ્યું હતું, એવા હરેશભાઈ પરવડિયા અને જેમણે ટોટલ ખરીદીમાં અને દરેક જગ્યાએ જે સપોર્ટ કર્યો છે, તેવો મારો મિત્ર ઘનશ્યામ મેકડા અને વતન કે રખવાલયમાં જે આપણા અધ્યક્ષસ્થાને હતા એવા શ્રી અમારા કેબિનેટ મિનિસ્ટર જયેશભાઈ રાદડિયાના ભાઈ લલિતભાઈ, અને બધા કરતાં વિશેષ મારે જેમની વાત કરવાની છે કે જેમણે છેલ્લા 5 વર્ષથી આ સમૂહ લગ્નનું આયોજન થાય છે, છેલ્લા 5 વર્ષમાં દરેક વખતે હાજરી આપે, અને એવા મારા મિત્ર બટુકભાઈ મોવલિયા કે જેણે આ પ્રસંગ બાદ, એમણે તો આ પ્રસંગમાં જ કીધું હતું કે 150 દીકરીના ખર્ચો હું આપું અને આવતા વર્ષે 151 દીકરીઓનો ખર્ચો જે આપવાના છે એવા બટુકભાઈ મોવલિયા માટે એકવાર આપણે જોરદાર તાળીઓ પાડીએ છીએ. આ તમામનું, સ્ટેજ ઉપરના તમામ મહેમાનોનું, મારી દીકરીઓનું, મારા જમાઈઓનું, દરેક જાનૈયાઓનું, દરેક માનવિયાઓનું, અને જે આપણને હર હંમેશ સાથ અને સહકાર આપે છે તેવા તમામ પત્રકાર ભાઈઓ,
પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રિક મીડિયા તમામનો હું તમામને હું આવકારું છું. દીકરી દિલનો દીવો, લગ્ન પ્રસંગ, મને ઘણી બધી વખત એવું થાય આ બધી દીકરીઓના લેટરો વાંચીએ, એમને સાંભળીએ ત્યારે ઘણી બધી વખત એવું થાય કે આપણે કયા રસ્તે જઈ રહ્યા છીએ, કેવી પ્રથાઓને આપણે ઘર કરી દીધી છે. માંડવો, મામેરું, સાસરિયું, પિયરિયું, ગીત ગાવાના, ફુલેકો કાઢવાનું, વરઘોડો કાઢવાનો, છાપ ભરવાની, ચાંદલો ઓઢળવા જવાનો, આ બધા રિવાજો કે વખત કઈ વખતના છે. આ બધા રિવાજો પહેલાં હતા, જ્યારે આપણી પાસે ગાડીઓ નહોતી, જ્યારે આપણી પાસે મોબાઈલો નહોતા, જ્યારે આપણે ખેતરમાં ખેતી કરતા હતા, જ્યારે આપણી પાસે પુષ્કળ ટાઈમ હતો. આ એ વખતના રિવાજોને આપણે નાના કરવાની જગ્યાએ શણગારી શણગારી શણગારીને આપણે એટલા બધા મોટા કરી દીધા છે કે હવે એમાંથી બહાર નીકળવું મુશ્કેલ થાય છે. આપણા દિવસ એ વખતે 6-6, 7-7 દિવસના લગ્ન ચાલતા, 20-20, 25-25 કિલોમીટર આપણા બધા એકબીજાએ સંબંધ જોયા હોય, એકબીજાના સાસરિયા પિયરિયાના ગામ હોય, ગાડામાં જાન જાતિ હોય, અને એના માટે આપણે એટલા બધા લગ્ન લંબાતા, અને આજે પણ આપણે એ જ રિવાજોને આપણે ફોલો કરીએ છીએ. આપણે આપણે વરઘોડો શા માટે કાઢીએ છીએ, આપણે ફૂલેકું શા માટે કરીએ છીએ, આપણે સાપને એવું શા માટે કરીએ છીએ, કંઈ ખબર જ પડતી નથી. પહેલાંના જમાનામાં દીકરો અને દીકરી એકબીજાને જોયેલા ન હોય, વડીલોએ સંબંધો કર્યા હોય, દીકરીએ જમાઈનું મોઢું જોયું ન હોય, જમાઈએ દીકરીનું મોઢું ન જોયું હોય, જમાઈએ દીકરીનું ગામ પણ ન જોયું હોય, એવી રીતે સંબંધો થતા અને એવી રીતે લગ્નો થતા. ત્યારે એ વખતે જ્યારે દીકરી જમાઈના મોઢા જોયા ન હોય ત્યારે ચૂંદડી ઓઢાડવા જાય, વરરાજા પક્ષવાળા દીકરીને ચૂંદડી ઓઢાડવા જાય, કારણ કે દીકરી બદલાઈ ન જાય અને એને ખબર પડે કે આ ચૂંદડી એમની ઓઢાડી છે એટલે આ દીકરી અમારી છે. એ લોકો છાપ લઈને આવે, અહીંયા કાને કાલું ટીલું કરે કે વરરાજો બદલાઈ ન જાય. અને હજી આપણે અત્યારે એને એ રિવાજોને આગળ લઈ જઈએ છીએ. વરઘોડો શા માટે કાઢીએ છીએ? એ વખતે કુમારે દીકરીનું ગામ ન જોયું હોય, ગામનો જમાઈ કહેવાતો હોય, જ્યારે પાદરમાં ગામ પાદરમાં જાન પહોંચે ને ત્યારે ઢોલ વગાડે, ગામમાંથી સારી ઘોડી લાવે, વરરાજાને એની ઉપર બેસાડે અને પછી વરરાજાને બેસાડીને એના સાસરિયાનું ગામ બતાવે, સાસરિયાનું ગામ બતાવે કે આ તારા સાસરિયાનું ગામ છે ને. એ વખતે એ ગામ જમાઈ કહેવાતો, એ ગામ જમાઈ કહેવાતો એટલે બધા એને જોવે કે આ આપણો જમાઈ છે, એમ આ આપણા ગામનો જમાઈ છે, અને એને ઘોડી ઉપર બેસાડીને ફેરવે. અને અત્યારે આપણે સવારમાં એન્ગેજમેન્ટ થાય અને બપોરે ટીટીટ ટીટીટ કરતો આવતો હોય, હવે એના માટે કાંઈ વરઘોડો કાઢવાનો હોય ખરો? ન હોય તોય આપણે આ કર્યા જ કરીએ છીએ. શા માટે કરીએ? એ કે આગળ કર્યું હતું એટલે કરવાનું. શું કરવા કરીએ છીએ આપણને કોઈને ખબર નથી, છતાંય રિવાજોને આપણે શણગારા કર્યા. કુરિવાજો આપણે ઓછા કરવાની જગ્યાએ કુરિવાજોના ઘર કરાવી દીધા છે. એકબીજાથી ચડિયાતું બતાવવું, એકબીજાથી મોટું કરવું, હું એની કરતાં મોટો છું એટલે મારે આની કરતાં મોટું કરવું જોઈએ, આવા બધા ખોટા રિવાજોને પણ આપણે સમાજે, દરેક સમાજે ભેગા થઈને એનો નિવેડો લાવવો જોઈએ. કુમૂર્તા મૂર્તા, અત્યારે એમ કહેવાય કે દિવાળી પછી એટલું મુહૂર્ત લગ્નનું. પહેલાંના જમાનામાં ખેતીનો ટાઈમ હોય અને ખેતીનું કામ પૂરું થઈ ગયું હોય ને ત્યારે આપણે એ લોકોને જ્યારે નવરાશનો સમય હોય ત્યારે લગ્નનો સમય રાખતા, અને હજી આપણે એ જ સમયને ફોલો કરીએ છીએ. આપણે જન્મ લઈએ ત્યારે હું કાંઈ ચોઘડિયા જોઈને જન્મ લેવી છે કે આપણે ક્યારે જન્મ લેવો, આપણે કાળમાં લેવો કે લાભમાં લેવો? આપણે મરીએ ત્યારે હું આપણે ચોઘડિયા જોઈને જન્મ મરીએ છીએ? નહીં. છતાં પણ આપણે આ દરેક રિવાજો, દરેક એવા બધા જે અંદર મનમાં ભૂસું ભરાઈ ગયું હોય, મનમાં જે ઘૂસી ગયું છે એને આપણે બધાએ કાઢવાની જરૂર છે. અને અત્યારે તો આપણે લગ્ન પ્રસંગોમાં ખર્ચા, કોઈ માણસ એક્સપાયર થઈ જાય તો બેસણામાં એટલા ખર્ચા, માણસ મરે તો 1 લાખ નો થાય, એના માટે પાણી ઢોળ કરવું પડે, લોકોને જમાડવા પડે, આ બધી વાતો છે ને આપણે બધાએ મૂકવી પડશે. હું એના માટે ફક્ત એક જ લીટી બોલીશ, પથારી ફેરવવા વાળાની કમી નથી વાલા. આપણી વાતો બધા કરે કે એણે એવું ન કર્યું, એણે આ ન કર્યું, એણે તે ન કર્યું, અમે કાંઈ નથી કર્યું, નથી માંડવો કર્યો, નથી છાપ કરી, નથી મામેરું કર્યું, અમે કાંઈ નથી કર્યું, આ કોઈની વસ્તુની જરૂર જ નથી. ત્યારે દરેકે એક વિચારવાની જરૂર છે, પથારી ફેરવવા વાળાની કમી નથી વાલા, પણ માથું ક્યાં મૂકવું એ આપણે વિચારવાનું છે. અને આપ સર્વને જ્યારે આજે દીકરીઓના લગ્ન થતા હોય ત્યારે મારે બધા જમાઈઓને
દીકરીઓ કરતા વિવાહીઓને મારે ખાસ કહેવું છે, અને અમારી દીકરીઓની મમ્મીઓને ખાસ કહેવું છે કે આ સામ સામે લગ્ન કરવાના રિવાજ બંધ કરવાની જરૂર પડશે. કારણ કે અમે છેલ્લા 5 વર્ષથી જે વિવાહ 5 ફેરાનાથી જે લગ્ન મહોત્સવ ચાલુ કર્યો, લાગણીના વાવેતર, સંબંધ ભવો ભવના, સંવેદના એક દીકરીની અને દીકરી દિલના દીવા, 5 પ્રસંગમાં અને અન્ય દરેક અમે જે સમાજોના સમૂહ લગ્નમાં કે અમે જે લગ્ન જોતા હોઈએ છીએ એમાં જે સામ સામે લગ્ન કરે છે ને એમાં 70-80% લગ્ન તૂટે છે. અને આપણે જ્યારે બેટી બચાવોની વાત કરતા હોઈએ ત્યારે જ્યારે દીકરી જન્મ લેતી હોય એની પહેલાં એને ભ્રૂણ હત્યા કરવી, અને દીકરી 20 વર્ષની થાય ત્યારે પણ એના ભાઈની પાછળ એનું બલિદાન દઈ દેવું, એ પણ એક નવી એક પ્રકારની ભ્રૂણ હત્યા જ છે. એટલે હું આપ સર્વને એક વિનંતી કરું છું, મારા દરેક વેવાઈઓને અને બેઠેલા તમામ અગ્રણીઓને અને તમામ ઓડિયન્સને હું વિનંતી કરું છું કે સામ સામેના જે લગ્ન છે એના માટે પણ ખૂબ જ વિચારવું પડે છે. દીકરીને સાસરીએ મોકલવી પડે એટલા માટે આપણે આ કરીએ છીએ. આપણે દીકરીને જન્મ ઉકરો નથી આપતા, દીકરીને જન્મ કેમ નથી આપતા? એને સાસરીએ મોકલવી પડે એટલે એને કરિયાવર દેવું પડે એટલે કે પછી આપણો સ્વાર્થ છે દીકરી માટે કે દીકરો હશે તો મને મોટો થઈને અમને કમાઈને 2 રોટલા ખવડાવશે, અને દીકરી હશે તો અમારે તો મોટી જ ખાલી કરવાની, પછી એના ઘરે ચાલી જશે. તમે એક વસ્તુ વિચારજો ભાઈઓ, કોઈ દિવસ દીકરીઓએ એના મા બાપને કોઈ દિવસ વૃદ્ધાશ્રમમાં નથી મોકલ્યા, દીકરાઓએ જ એના મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલ્યા છે. અને અમારી આ 238 દીકરીઓ, 236 દીકરીઓ અને એનો એ જીવતું જાગતું ઉદાહરણ છે. કોઈના પપ્પા એક્સપાયર થઈ ગયા 12 વર્ષ થયા, કોઈના પપ્પા એક્સપાયર થઈ ગયા 10 વર્ષ થયા, કોઈના પપ્પા એક્સપાયર થઈ ગયા 5 વર્ષ થયા, અને દીકરીઓએ ઘર રાખીને, દીકરીઓએ કામ કરીને, દીકરીઓએ મજૂરી કરીને આ એમની માતાઓને સંભાળી છે. ત્યારે દીકરી એ રિયલમાં દિલનો દીવો છે. વિધવા બહેનો માટે મારે એક વાત કહેવી છે. અમારે અત્યારે 3 દિવસ પહેલા 22 તારીખે મહેંદી રસમનો પ્રોગ્રામ હતો. ઉરીમાં શહીદ થયેલા જવાનોના ધર્મપત્નીઓ એમના પરિવારજનોએ મહેંદીના પ્રોગ્રામમાં આવ્યા. અમે એમને કીધું તમે એક રાઉન્ડ મારો. એમાંથી એક બેન બોલ્યા કે અમે આમાં રાઉન્ડ ન મારી શકીએ, એ કે અમે વિધવા કહેવાઈએ. ભાઈઓ વિચારો તમે કેમ રાઉન્ડ ન મારી શકે? કોઈના પતિ એક્સપાયર થઈ ગયા, દેશ માટે એક્સપાયર થઈ ગયા, અને આ બધી દીકરીઓના પણ પપ્પા એક્સપાયર થઈ ગયા, તો એ બહેનોને કોઈ જગ્યાએ કંઈ કામ જ નહીં કરવાનું, કોઈ સારા પ્રસંગોમાં જ નહીં જવાનું. કેટલો આપણો દેશ અત્યારે જે અંદરકાંઠેથી આપણે વિચારીએ કે કેટલો નાનો થઈ ગયો છે. વિચારો બધા આપણે એમ કહીએ કે આપણે બધા બહુ ફોરવર્ડ થઈ ગયા છીએ, પણ આપણે મનથી બધા બહુ નાના થઈ ગયા છીએ. એટલે જ અમે આ વખતના લગ્ન પ્રસંગમાં ફરજિયાત દરેક માંડવા ઉપર કીધું છે કે દીકરીના કન્યાદાનમાં દીકરીની માં જ કરશે. એના કાકા મોટા બાપા જેમને કરવું હોય એ કરે, એમની સાથે દીકરીની માને ફરજિયાત બેસાડવાની, અને દીકરીના માને પણ એટલું જ આપણે મહત્ત્વ આપવાનું. એના પતિ એક્સપાયર થઈ ગયા હોય એમાં એ બેનનો શું વાંક, એ માતાનો શું વાંક, એ માતાનો કોઈ વાંક નથી. અને એમને એક એક વીક સુધી ખૂણામાં એવું નમાલું થઈને બેસવાનું એ આપણે બધાએ સમજવાની જરૂર છે. અને મારે ઘણા બધા સગાવાલાઓને પણ એમના સગાવાલાઓને પણ કહેવું છે કે તમે એવું નહીં વિચારો, 2 ભાઈ હોય, 5 ભાઈ હોય, 3 ભાઈ હોય, 1 ભાઈ એક્સપાયર થઈ જાય એટલે પછી લોકો, 3 ભાઈ હોય તો 2 ભાઈ 1 થઈ જાય. જે બેન વિધવા થઈ હોય એને ધીરે ધીરે સાચવવાનું બંધ કરી દે, કારણ કે એને ભાગ દેવો પડે, કારણ કે એને કંઈક ક્યારેક ઊભું રહેવું પડશે. આવી જે વિચારશક્તિ આપણા સમાજમાં ઘરી ગઈ છે એના માટે આપણે બધાએ ખૂબ જ વિચારવાની જરૂર છે. મારે આજે આપણે સૌને એક જીવતો જાગતો દાખલો, આ જ દીકરી દિલના દીવામાં એક દીકરીનો પ્રસંગ મારે આપ સર્વને કહેવો છે. એક દીકરીએ, એને એક ભાઈ અને એક બેન હતા. ભાઈને કેન્સર હતું, ભાઈ એક્સપાયર થઈ ગયો. 22 વર્ષનો ભાઈ એક્સપાયર થઈ ગયો. પિતાની માથે, દીકરીની માથે પપ્પાની છત્રછાયા નથી, અને દીકરીએ આમાં ફોર્મ ભર્યું હતું. આ તમને એક દીકરીનો દાખલો આપું છું, આ એક દીકરીની વાત નથી કરતો, આવી તો હજારો દીકરીઓ છે. આમાંથી 90% દીકરીઓને એ જ પ્રોબ્લેમ છે. અને એ દીકરીએ જ્યારે આપણામાં ફોર્મ ભર્યું, અહીંયાથી સોનાનો દાગીનો, કપડાંની ખરીદી, આ બધું લઈને જ્યારે એ દેશમાં જાય છે ત્યારે દેશમાં એના મોટા બાપા, એના કાકા કાકી જોઈ નથી શકતા, અને એમ કહે છે કે તું જો ત્યાં લગ્ન કરીશ, એને એવું લાગે છે કે મારી દીકરીને અમે જે આપીએ એની કરતાં આને સારું મળી જાય, એ જોવાતું નથી. ત્યારે એ લોકો એવું કહે છે કે અમે, તું જો ત્યાં લગ્ન કરીશ ને તો અમે આ લગ્નમાં આવીશું નહીં. વિચારો ભાઈઓ, હવે એ દીકરીને કદાચ એક ટકો વધારે મળતું હોય તો એના માટે આવું વિચારવાની કોઈ દિવસ જરૂર નથી. મારે તમામ
તમામ ધર્મના લોકોને મારે આ વાત ખાસ કહેવાની છે કે જે દીકરીએ સહારો ગુમાવ્યો છે એમને આપણે ટેકો આપવો જોઈએ, એમને આપણે ઊંફ આપવી જોઈએ. એટલે એ ઊંફ આપવાની જગ્યાએ એ ઓરમાયા થઈને જીવે, એ નમાલા બનીને જીવે, અમે કેવી એવું જ કરે, આ બધી વાતોમાંથી આપણે નીકળવાની જરૂર છે. મારે દરેક વિભાઈઓને ખાસ વિનંતી કરવાની છે, અમારી આ દીકરીઓ બાપ વગરની છે અને એના પપ્પાની જેમ એને પપ્પાની છત્રછાયાની જરૂર છે, એને તમે છત્રછાયા પૂરી પાડજો. મને આ બાબતે એક વાત કહેવી છે. એક દિવસ એક માણસે ભગવાનને પૂછ્યું, કે સાસરિયાના પ્રેમ અને પિયરિયાના પ્રેમમાં શું ફરક, સાસરિયાનો પ્રેમ અને પિયરિયાના પ્રેમમાં શું ફરક. ત્યારે ભગવાને જવાબ આપ્યો કે દીકરી હવામાં લહેરાતી હોય એ પિયરિયાનો પ્રેમ, દીકરી હવામાં લહેરાતી હોય એ પિયરિયામાં પ્રેમ, અને દીકરી પાંજરામાં ઉજળતી હોય એ સાસરિયાનો પ્રેમ. દીકરીને આપણે પાંજરામાં પૂરી દઈએ એ ઉડી તો એકે પણ એક બંધ બારણામાં ઉડે, અને પિયરિયામાં હોય ત્યારે એ હવામાં લહેરાતી હોય. તો હું મારી દરેક વેવાઈને એ વિનંતી કરું છું કે અમારી આ દીકરીઓને હવામાં લહેરાતી અમે જોવા માગીએ છીએ. અને તમને આજે મારા દીકરા મિતુલના પણ લગ્ન છે, મારા દીકરાના લગ્નની મને જેટલી ખુશી છે ને એના કરતાં વધારે મને એ વાતની ખુશી છે કે 25 વર્ષ પછી મારા ઘરમાં દીકરી આવશે. આજે મારા દીકરાના પણ લગ્ન છે અને અમારા ઘરમાં 25 વર્ષ પછી દીકરીનું આગમન થવાનું છે. મારા હિંમત કાકા એમના દીકરા જયના પણ લગ્ન છે, એને અમને ઘણી જ વધારે ખુશી છે. અને મારા વિવાહીઓને હું એક વિનંતી કરું છું કે 2-3 વર્ષ ટ્રાય કરી જુઓ, 2-3 વર્ષ ટ્રાય કરી જુઓ. નો સાસરિયું નો પિયરિયું, નહીં સાસરિયું નહીં પિયરિયું. તમે દીકરીને તમારા ઘરમાં આવે દીકરીની જેમ રાખો, 2 વર્ષ કે 3 વર્ષ એને કોઈ દિવસ એના પપ્પા મમ્મીને મળવા જવાની ના નહીં પાડો, એને ના નહીં પાડો 2-3 વર્ષ સુધી. જુઓ તમારે એને જે ખુશી જોતી હોય એના મમ્મી પપ્પાને એ મળી શકે, અને આ દીકરીઓ તો અમારી બાપ વગરની છે એ બધાને મળે, અને ત્યાં એના ઘરે એની મા પાસે જ્યારે જવું હોય ત્યારે જઈ શકે, એને માતાની કાળજી લઈ શકે. મને ખબર છે વિદાય વખતે હું જોઉં છું અહીંયાથી દીકરી મને છેલ્લે જાતા જતા એટલું કે પપ્પા મારી મમ્મીનું ધ્યાન રાખજો. આ એક દીકરી હોય છે, આ એક દીકરી જ બોલી શકે. અને આ જ્યારે આ દીકરીઓ બાપ વગરની દીકરીઓ તમારે ત્યાં જ્યારે સાસરિયામાં આવે ત્યારે તમે 2-3 વર્ષ એવું તમે રાખજો કે એને તમારે જ્યારે પણ એની માને મળવા જવું હોય, એની બેનને મળવા જવું હોય, એના ભાઈને મળવા જવું હોય, તો એના માટે તમે અમને જવા દેજો એવી હું આપ સૌને નમ્ર વિનંતી કરું છું. અને એટલા માટે જ આપણે દરેક માંડવા ઉપર આપણે એક દીકરી પૂજનનો પ્રસંગ રાખવામાં આવ્યો છે, અને એ જે પ્રસંગની હોય અહીંયાથી જાહેરાત થશે તે સમયે દરેક મંડપમાં એ દીકરીઓની આરતી, એ બાપ વગરની દીકરીઓની આરતી એના સાસુ અને સસરા એટલે કે નવા પપ્પા અને નવી મમ્મી ઉતારશે. અને તે વખતે સ્ટેજના તમામ મહેમાનો જે આ વ્હાઇટ કપડામાં જે એન્જલ બનીને દીકરીઓ બેઠી છે એ પણ બધી પપ્પા વગરની છે, અને જે સ્ટેજ ઉપરના તમામ મહેમાનો છે એ એન્જલોની આરતી ઉતારશે એવી હું આશા રાખું છું. આ સાથે જ બધાને અને ખાસ કરીને પત્રકાર મિત્રો અને જે કંઈ પણ લોકો એ ટ્રાફિકમાં ના બધી જગ્યાએ જે મહેનત કરી, સવાણી પરિવાર, દીકરીઓ, અમારી જૂની દીકરીઓ, જૂના જમાઈઓ, તુલસી, કિરણ, ભાવેશ, પ્રશાંતકુમાર, એ બધાનો હું અહીંયા આવકારું છું. અને સર્વથી વિશેષ બટુકભાઈ મોવલિયા કે જેમણે આવતા વર્ષ માટે 151 દીકરીઓ દત્તક લીધી છે તેમને પણ હું આવકારું છું. અને ભગવાનની પૂજા આપણે બધા કરીએ છીએ, ભગવાનની પૂજા ખાલી મંદિરમાં જ થાય એવું નથી. જો તમારે ભગવાનને કે અલ્લાહને પામવો હોય ને તો એક શેર તમને છેલ્લે કહીશ, જાતની સાથે જ સોબત થઈ ગઈ, એકલા રહેવાની આદત થઈ ગઈ. એક આંસુ કોકનું લૂછી લેજો, જો ભગવાનની કેવી પૂજા થઈ ગઈ. એક આંસુ કોકનું લૂછી લેવી ને તો એ ભગવાનની મોટામાં મોટી પૂજા જ છે. અને મારી દીકરીઓ માટે હું ભગવાન શ્રી રામાપીર બાપાને, ખોડિયારમાંને, માં ઉમા ખોડલને અને તમામ મારા ભગવાન ઈષ્ટદેવને હું એક વિનંતી કરું છું કે હે ભગવાન, તારા પેનની સહી જો પતી ગઈ હોય તો મારું લોહી લઈ જા. હે ભગવાન, તારા પેનની સાઈન જો પતી ગઈ હોય તો મારું લોહી લઈ જા. પણ મારી દીકરીઓનો પ્રેમ અધૂરો ન લખીશ જય રામાપીર. આ સાથે જ મારી વાણીને વિરામ આપું છું. ભગવાન મારી બધી જ દીકરીઓના સુખી સંસાર, એનું જ લગ્ન જીવન ખૂબ જ હર્યું ભર્યું રહે, અને બધી જ દીકરીઓએ જે કંઈ પણ સપના સેવેલા છે, જે કંઈ પણ સપના એણે એની જિંદગીમાં સેવેલા, તમામ સપનાઓ ભગવાન, અલ્લાહ, ક્રિએશન કે બધા જ ભગવાનોને હું વિનંતી કરું છું કે મારી દીકરીઓના સપના પૂરા કરે. જય રામાપીર.